नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज़मां आपनुं स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां आजे आपणे विरोधी शब्द जोवाना छीए अने आ विरोधी शब्दनो भाग एक आजे जोवाना छीए। मित्रों, आ विरोधी शब्द छे ई नाना धोरणना टेक्स्टबुकने अनुरूप बनावामां आवेला छे, जेथी करीने आ विरोधी शब्द छे ए नाना विद्यार्थीओने पण उपयोगी थई शके। तो शरूआत करीए आ विरोधी शब्दनी। तो प्रथम छे ज्ञान, तो एनो जवाब आवशे अज्ञान। એટલે જ્ઞાનનું વિરોધી શું થશે? તો કે અજ્ઞાન થશે। બીજું સુર, તો એનું વિરોધી થશે અસુર। સુરનો વિરોધી શું થશે? તો કે અસુર। ત્રીજું છે ગ્રાહ્ય, તો એનું વિરોધી થશે અગાહ્ય। ત્રીજું છે ગાહ્ય, તો એનું વિરોધી શું થશે? તો કે અગાહ્ય। ચોથું છે નીતિ, તો એનું વિરોધી થશે અનીતિ। ચોથાનું વિરોધી શું થશે? તો કે અનીતિ। નીતિનું વિરોધી અનીતિ। પાંચમો સવાલ, પાંચમો શબ્દ જોઈએ તો કે નિત્ય, એનું વિરોધી થશે અનિત્ય। છઠ્ઠો શબ્દ નિયંત્રિત, તો એનો વિરોધી થશે અનિયંત્રિત, એટલે કે નિયંત્રિતનો વિરોધી અનિયંત્રિત। સાતમી વાત કરીએ પ્રાસંગિક, તો એનું વિરોધી થશે અપ્રાસંગિક। વિરોધી પ્રાસંગિકનું શું થશે? તો કે અપ્રાસંગિક। આઠમું વાત કરીએ રોચક, તો એનો વિરોધી થશે અરોચક। રોચકનું શું વિરોધી થશે? તો કે અરોચક। આઠમી શિક્ષિત, તો એનો વિરોધી થશે અશિક્ષિત। શિક્ષિતનું શું વિરોધી થશે? અશિક્ષિત। નવમાની વાત કરીએ શુભ, તો એનો વિરોધી થશે અશુભ। શુભનો વિરોધી શું થશે? તો કે અશુભ। અગિયારમાં વાત કરીએ ભેદ, તો એનો વિરોધી થશે અભેદ। ભેદનો વિરોધી થશે અભેદ। બારમું તાર્કિક, તો એનો વિરોધી થશે અતાર્કિક। તાર્કિકનો વિરોધી શું થશે? તો કે અતાર્કિક। તેરમી વાત કરીએ ન્યાય, તો એનો વિરોધી થશે અન્યાય। ચૌદમાં ભક્ષ્ય, તો એનો વિરોધી થશે અભક્ષ્ય। ભક્ષ્યનો વિરોધી થશે અભક્ષ્ય। પંદરમાં શબ્દની વાત કરીએ વિભક્તિ, તો એનો વિરોધી થશે અવિભક્તિ। વિભક્તિનો વિરોધી થશે અવિભક્તિ। સોળમાં વાત કરીએ વિરામ, તો એનું વિરોધી થશે અવિરામ। વિરામનું વિરોધી શું થશે? તો કે અવિરામ। સત્તરમું સમર્થ, એનું વિરોધી થશે અસમર્થ। અઢારમાં વાત કરીએ ગોચર, તો એનું વિરોધી થશે અગોચર। ગોચરનું વિરોધી થશે અગોચર। ઓગણીસમાં વાત કરીએ યોગ્ય, તો એનું વિરોધી થશે અયોગ્ય। યોગ્યનું વિરોધી શું થશે? તો કે અયોગ્ય। વીસમું તુલ્ય, તો એનું વિરોધી થશે અતુલ્ય। તુલ્ય વિરોધી, તુલ્યનું શું વિરોધી થશે? તો કે અતુલ્ય। એકવીસમાં પૂરતું, તો એનું વિરોધી થશે અપૂરતું। પૂરતુંનું વિરોધી શું થશે? તો કે અપૂરતું। બાવીસમાં રુચિ, તો એનું વિરોધી થશે અરુચિ। રુચિનો વિરોધી શું થશે? તો કે અરુચિ। ત્રેવીસમાં વાત કરીએ વિદ્યમાન, તો એનો વિરોધી થશે અવિદ્યમાન। વિદ્યમાનનું વિરોધી થશે અવિદ્યમાન। ચોવીસમાં શ્રદ્ધા, તો એનું વિરોધી થશે અશ્રદ્ધા। પચીસમાં વાત કરીએ હિંસક, તો એનું વિરોધી થશે અહિંસક। છવ્વીસમાં તો કે સમજવું, તો એનો વિરોધી થશે અણસમજવું। જો અહીંયા ભૂલ થઈ શકે, અત્યાર સુધીના જેટલા પણ શબ્દ જોયા એમાં ખાલી આપણે અ આગળ લગાડેલો છે, પરંતુ સમજૂની આગળ શું થશે? તો કે અણસમજવું થશે। એટલે ખરીથી ખાસ યાદ રાખજો, સમજૂનો વિરોધી થશે અણસમજવું। સત્યાવીસમાં વાત કરીએ વાકેફ, તો અણવાકેફ। વાકેફનું વિરોધી શું થશે? તો કે અણવાકેફ। અઠ્યાવીસમાં ખપતું, તો એનો વિરોધી થશે અણખપતું। ખપતાનું વિરોધી શું થશે? તો કે અણખપતું। ઓગણત્રીસમાં વાત કરીએ ગમતું, તો એનું વિરોધી થશે અણગમતું। ગમતાનું શું થશે? તો કે અણગમતું એનું વિરોધી થશે। ત્રીસમાં સમજ, ત્યારે એનું વિરોધી અ થશે અણસમજ। સમજનું વિરોધી શું થશે? તો કે અણસમજ। એકત્રીસમાં અલ્પ, તો એનું વિરોધી થશે અનઅલ્પ। ખાસ યાદ રાખજો, અલ્પનું વિરોધી શું થશે? તો કે અનઅલ્પ થશે। બત્રીસમાં આકર્ષક, તો એનું વિરોધી થશે અનાકર્ષક। ફરીથી આકર્ષકનું વિરોધી શું થશે? તો કે અનાશક એનું વિરોધી થશે। તેત્રીસમાં આરોગ્ય, એનું વિરોધી થશે આરોગ્ય। આરોગ્યનું વિરોધી થશે અનારોગ્ય। ચોત્રીસમાં વાત કરીએ આવૃત, તો એનું વિરોધી થશે અનાવૃત। આવૃતનું વિરોધી શું થશે? તો કે અનાવૃત। પાંત્રીસમાં આસ્થા, તો એનું વિરોધી થશે અનાસ્થા। આસ્થાનું વિરોધી શું થશે? તો કે અનાસ્થા। છત્રીસમું ઋત, એનું વિરોધી છે એ અનૃત થશે। ખાસ યાદ રાખવા જેવો છે, મોસ્ટ એમપી આગળ ઘણી વખત પૂછાઈ ગયેલો છે, ઋતનું અનુ વિરોધી શું થશે? તો કે અનૃત. 37માં વાત કરીએ અલંકૃત, તો એનું વિરોધી થશે અનઅલંકૃત। ફરીથી અલંકૃતનું વિરોધી શું થશે? તો કે અનઅલંકૃત થશે. 38માં અન્ય, એનું વિરોધી થશે અનન્ય. ખાસ યાદ રાખવા જેવું છે, અન્યનું વિરોધી શું થશે? અનન્ય. 39માં જોઈએ આવશ્યક, તો એનું વિરોધી થશે અનાવશ્યક. ફરીથી આવશ્યકનું વિરોધી શું થશે? તો કે અનાવશ્યક થશે. 40માં વાત કરીએ ઉચિત, તો એનું વિરોધી થશે અનુચિત. ઉચિતનું વિરોધી શું થશે? તો કે અનુચિત થશે. 41માં ઉત્સુક, એનું વિરોધી થશે અનુત્સુક. ફરીથી ઉત્સુકનું શું વિરોધી થશે? તો કે અનુત્સુક વિરોધી થશે. 42માં ઐચ્છિક,
એનું વિરોધી શું થશે? તો કે અનૈચ્છિક. ઐચ્છિકનું વિરોધી શું થશે? તો કે અનૈચ્છિક એનું વિરોધી થશે. 43માં વાત કરીએ, ઔપચારિક એનું વિરોધી થશે, અનૌપચારિક યાદ રાખજો ખાસ, ઔપચારિકનું વિરોધી શું થશે? તો કે અનૌપચારિક એનું વિરોધી થશે. 44માં વાત કરીએ ઉર્મિલ, તો એનું વિરોધી થશે અનુર્મિલ. ફરીથી ઉર્મિલનો વિરોધી શું થશે? તો કે અનુર્મિલ એનો વિરોધી થશે. પછી 45માં વાત કરીએ ઈષ્ટ, તો એનું વિરોધી થશે અનિષ્ટ. ઈષ્ટનું શું વિરોધી થશે? તો કે અનિષ્ટ એનું વિરોધી થશે. 46માં અનન્વય, તો એનું વિરોધી થશે અન્વય, તો એનું વિરોધી થશે અનન્વય. 47માં અધિકૃત, એનું વિરોધી થશે અનઅધિકૃત. ફરીથી અધિકૃતનું વિરોધી શું થશે? તો કે અનઅધિકૃત એનું વિરોધી થશે. 48માં અભ્યાસ, તો એનો વિરોધી થશે અનઅભ્યાસ. ખાસ જોજો, તો કે અભ્યાસનો વિરોધી શું થશે? તો કે અનઅભ્યાસ એનો વિરોધી થશે. 49માં અવલંબન, તો કે એનું વિરોધી થશે અનઅવલંબન. અવલંબનનું વિરોધી શું થશે? તો કે અનઅવલંબન એનું વિરોધી થશે. 50માં ઉપસ્થિત, તો એનું વિરોધી થશે અનુપસ્થિત. ઉપસ્થિતનું વિરોધી શું થશે? તો કે અનુપસ્થિત. મિત્રો, આ રીતના વધારે વિરોધી શબ્દો છે એ આપણે વધારે માહિતી છે એ ભાગ 2માં લેવાના છીએ. જો વિડીયો ગમેલો હોય તો લાઇક કરો, શેર કરો, અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા 2 આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવી કોઈ અમે નવી માહિતી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. તો આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.